ડીસાના પનોતા પુત્ર અને મુંબઈમાં સ્ટાર રિપોર્ટના પ્રધાન સંપાદક હાર્દિક હુંડિયા ખરેખર માત્ર ડીસા જ નહીં પરંતુ ગુજરાતનું ગૌરવ છે. તાજેતરમાં જ હાર્દિક હુંડિયા દ્વારા જીવનની સદી વિતાવી ચૂકેલા માતાના પગને દૂધથી પગારવામાં આવ્યા. આ ઘટનાને લઈ દેશ અને વિદેશના આગેવાનોએ હાર્દિક હુંડિયાની ખૂબ જ પ્રશંસા કરી છે. બોલિવૂડના કિંગ અમિતાભ બચ્ચન, ભારતીય ટીમના પૂર્વ કપ્તાન દિલીપ વેંગસ્ટર, મહારાષ્ટ્રના ગૃહમંત્રી અનિલ દેશમુખ સહિત નામચીન હસ્તીઓએ હાર્દિક હુંડિયાના આ કાર્યની પ્રશંસા કરી રહી છે. 108 વર્ષના મીઠાબેન ગાંધીભાઈ શાહ, શાંતાબાઈ ગણપત હુલાવલે સહિત ઉંમરની સદી વિતાવી ચૂકેલી આ સાત માતાઓના પગ પાખરવામાં આવ્યા હતા. આ તમામ માતાઓએ ભારત માતાને દેશ સેવા કરવાવાળા સંતાનો આપ્યા છે. મુંબઈ ખાતે માતાઓના દૂધથી પગ પાખરવામાં યોજાયેલા આ કાર્યક્રમમાં સંગીતકાર નરેન્દ્ર વાણીગોતા, ધાનેરા ડાયમંડના વિનોદ અજબાણી, મહારાષ્ટ્રના પૂર્વ મંત્રી રાજ પુરોહિત, પ્રસિદ્ધ ધારાશાસ્ત્રી અસીફ કુરેશી, યોગેશ ડુબે, નવનીત ગાલા સહિત અન્ય આગેવાનોએ ઉપસ્થિત રહીને આ કાર્યક્રમ યોજવા બદલ હાર્દિક હુંડિયા, સુનિતા હુંડિયાની પ્રશંસા કરી હતી. માતાના સન્માનમાં યોજાયેલા આ કાર્યક્રમમાં સ્ટાર રિપોર્ટના પ્રધાન સંપાદક હાર્દિક હુંડિયા દ્વારા માતાઓના પગને દૂધથી ધોવામાં આવ્યા હતા અને માતાઓને તિરંગા દુપટ્ટા, સોનાના પાન, શ્રીફળ અને ટ્રોફી આપીને સન્માનિત કરવામાં આવી હતી.